જય સોમનાથ, જય મોગલમાં. તો મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે. અને આપણે આજે હવે શું કરવાના છે, હવે આ બ્લોગમાં આપણે બતાવવાના છે. પણ અત્યારે તો આપણે આ ખેતર બાજુ જઈએ અને અત્યારે ખેડવાનું કામકાજ ચાલુ કર્યું. તો ચાલો તમને એ પણ બતાવું. તો વિડીયોમાં રહેજો અને જોજો આપણે આજે શું કરવાના છે, એ બધું બતાવવાના છે. તો આપણે અત્યારે શું કહીએ, ખેડવાનું હવે ચાલુ કર્યું ભાઈ, કેમ કે આપણે લગ્ન ને બધી હતા તો આપણે ત્યારને પીગ્યા નહોતા. તો હવે ખેડવાનું કામકાજ શરૂ થઈ ગયું. હવે આપણે આ બધી ખેતરમાં જે બાકી છે ને એ બધી આજે હવે આપણે ખેડી નાખવાનું છે. હવે જે થાય એ જોઈએ આગળ આપણે. અને આ ભાઈ આ શું કહીએ, હુમરિયું છે તો આડી હવે નડી છે તો આપણે એને પણ લેવું જોઈએ. તો ચાલો એને લઈ લઈએ અને પછી પાછા આગળ આપણે જોશું શું કરીએ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ભાઈ આપણે અત્યારે ખેડવા આવી ગયા છે. એમાં એવું છે કે હવે ટેપને બધી હાલે એટલે આપણે એ બધી હટાવવું પડે, નકર ભાઈ પછી કોપીરાઇટ આવે ને. તમે આ જોઈ શકો છો, આપણે ઊભી ગેણ પાડીએ, આડી તો પાડી દીધી. તો ચાલો હું ખેડી નાખું અને પછી પાછા આપણે આગળ જોશું શું કરીએ. તો આપણે મિત્રો અત્યારમાં ખેતરમાં આવી ગયા છે. આજે બીજો દિવસ ઉગી ગયો ને આપણે અત્યારમાં આપણે છે ને આ ઢગલા ચકચક હોય ને એ આપણે હમાં કરીએ, ખપાડીએ, સરાસર આમાખા પાછા કરી નાખીએ અને આપણે અહીં ખેડવાનું કામ અહીં ચાલુ છે. અત્યારે અમે ખેડે છે અને આપણે આ ખપાડીએ ખપાડીએ બધી ભાઈ રોવાનું કામ કરીએ છીએ. તો ચાલો આગળ આપણે પછી જોઉં આગળ શું કરીશું એ. તો ચાલો તમે વિડીયોમાં રહેજો. તો મિત્રો આપણે અત્યારે જાય છે ખેતરમાં, કેમ કે મોટર હાલે આપણે એમાં હાલે ખબર, આ ઘાસમાં ને એમાં હાલે. તો એ અત્યારે પાવા જાય તો ચાલો તમને પાડી બતાવું. તો વિડીયોમાં રહેજો. તો ભાઈ આપણે આમાં પહેલાં છે ને શું કહે, આપણે ઘેર ટાંકો છે ને અહીંયાથી આ લહણને એને પાઈએ, અહીંયા આપણે નળીમાંથી પાણી આવે, અહીંયા આપણે નળી પડી મેં જોઈ શકું. કેમ કે આપણે હવે આ ડુંગળીને નથી પાવાની, ખાલી આ થોડુંક બે ચાર પાવાના છે. તો આપણે અહીંથી શું કહે, આ નીક છે ને એને આપણે અહીંથી ભૂંગી નાખી, મતલબ અહીં આપણે મકાઈ ચાર હતો તો એને ખેડી નાખ્યો તે દાડે વઢાઈ ગઈ હતી. તો એટલે પછી આપણે ત્યાંથી જુગાડ કરીને પાઈએ અને આપણે આમાં આ ધ્રોયામાં મોટર હાલે આમાં. તો એવું બધી છે. અને હવે મિત્રો આપણે આગળ રીતે પાણી જ કરીએ ને પછી પાછા આપણે જોઉં કે શું કરશું એ, કંઈ નક્કી નથી આપણે શું કરશું એ. ચાલો તો તમે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. આપણે અહીં મકાઈ હતી ને તમને ચાલો બતાવી દઉં. આપણી મકાઈ તમે આ જોઈ શકો, આપણે આ ત્રણ ચાર કર્યા હતા એ ઉગી ગયા. ચાલો તો આપણે પછી આગળ જોશું શું કરશું એ, વિડીયોમાં રહેજો. તો ચાલો મિત્રો હવે આપણે અત્યારે તો જાય છે મોટા બાપાની ઘરે, કેમ કે ત્યાં ધાણામાં થેસર હાલે હલર આપણે સકેડી છે. હવે જંબો હોય આપણે જોવા જવાનું છે, બજાજનું છે. હવે એમાં કેવું ચાલે કેવું નહીં તો એ અત્યારે આપણે જોવા જઈએ છીએ. તો ચાલો તમને આપણે શક્ય હશે થોડું ઘણું બતાવવાનો પ્રયત્ન કરશું ભાઈ, કેમ કે હવે ત્યાં જઈને જોઈ લઈએ આપણે શું છે પોઝિશન શું નહીં એ. તો ચાલો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેશો, ચાલો તમે જોઈ લો. તો ચાલો મિત્રો આ તમે જોઈ શકો છો આપણે થેસર હલે હલર. તો અત્યારે આપણે શું કહીએ, મુળુભાઈ ટેપ વગાડે છે એટલે આપણે આનો અવાજ બંધ કરવો પડ્યો અને આપણે પાછળથી પછી આપણે અત્યારે બોલી રહ્યા છીએ. અને અહીંયા 241 અને અહીંયા થેસરમાં હલરમાં હાલે છે, તમે આ જોઈ શકો. અને આપણે આ ધાણા પણ સારા ઉતરે છે, વાંધો નથી. અને
ક્વોલિટી પણ સારી બને, એમાંય વાંધો નથી. આ બજાજનું આપણે ફેસર છે, તમે આ જોઈ શકો. આપણે બહુ ફાડ્યા પણ નથી થતા, અને આમાં શું કહે કે ભાઈ આપણી પાસે છે ને આગળના સ્પોટ છે, એટલે આપણે ખબર છે કે આમાં શું કઈ રીતના છે. 241માં આપણે અત્યારે આગળ પાણી નહોતું ટાંકીમાં, કુલર પાણી આવે પછી પાણી છે ને બધી બળી ગયું હતું ને, ખબર નથી આ ટ્રેક્ટરવાળા ભાઈને. એટલે અહીંયા આગળ ધવાડા કાઢવાનું ચાલુ કરી દીધું હતું. એ આપણી પાસે સ્પોટ છે આગળ, એ પણ તમને બતાવશું. અત્યારે ઓર ઉપાડે પણ તમે જોઈ શકો. તો આપણી પાસે આગળ સ્પોટ છે એ પણ ચાલુ આપણે જોઈએ. એ પણ જોરદાર છે સીન, તમે એ પણ જો. ટ્રેક્ટર સળગી જવાનું હતું ભાઈ, મને એમ લાગ્યું હતું, પણ વાંધો ન આવ્યો. આ તમે જોઈ શકો, ટાંકીમાંથી ધવાડા કાઢીએ અને આડી ધવાડિયામાંથી પણ કાઢીએ. તો તમે એ પણ જોજો. અને આ ભાઈ આપણે એમ હતું કે આ ટ્રેક્ટર હગી એની તો સારું. આ તો પછી સેલેના જી સ્પોટ છે, પહેલાં જે હતું એ તો ભાઈ અલગ જ સીન હતું. પહેલાં ધવાડાને જે કાઢતું હતું ને, પણ આપણે સ્પોટ લેવા પૂગ્યા નહીં, એટલે એ સીન આખું અલગ જ હતું. એ આપણે બતાવી ન શક્યા, પણ આ સીસી જોઈ લો તમે. ચાલો મિત્રો, આપણે શું કે મોટો આપણી ત્યાં ફેસરમાં ગયા હતા, તમે આગળ જોયું વિડીયોમાં, તો એ આપણે નીચે આવી ગયા છીએ. હવે આપણે શું આ નળી છે ને એને પહેલાં ખેવી નાખીએ, કેમ કે આપણે ખેડવા જવાનું છે. તો આપણે શું કહે ખેડવાનું છે, બીજી ઘેણ પાડવાની છે. તો આપણે હવે આ ડીઝલ ને બધી એમાં હવે નાખવું જોવાનું એવું છે. તો ચાલો અત્યારે તો આપણે આ ડીઝલ નાખી દઈએ, અને પછી આપણે પાછા ને ખેડવા જાઉં, તો એ પણ આપણે અહીંયા બતાવશું તમને. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, વિડીયો મૂકીને ભાઈ જાતા નહીં. ને આપણે પછી તો આપણે શું કહીએ 5-6 વાગી જ્યાં ખેડીશું, એટલે ત્યાં સુધીમાં તો ખેડા હે નહીં. તો પછી તો આપણે પાછા આગળ બધી જોતા રહીશું, શું કરશું. બીજું તો કાંઈ લગભગ મને નથી લાગતું કરશું, અને આપણે એવું લાગશે કે આજનો વિડીયો આપણો આમાં પૂરો નહીં થાય, તો આપણે કાલે આપણે ભેગો કરી દઈશું. આપણે આ ઓલરાઉન્ડ આજ 2 દિવસનો તો આ થઈ જશે બ્લોક, તો એ કાલે આપણે જોશું. તો તમે વિડીયોમાં તો રહેજો ભાઈ. ચાલો તો હું આ ડીઝલ નાખી દઉં ને બધી તૈયારી કરી લઉં, પછી આપણે અહીંયા જઈને ડાયરેક્ટ ખેતરમાં પાછું તમને બતાવવાનો પ્રયત્ન કરશું. ચાલો મિત્રો, હવે આપણે આ બ્લોક છે ને એના એ જ પૂરું કરી દેવાનું છે. તો તમારે શું કરવાનું છે, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, તો આપણે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું. આપણે અત્યારે ક્યાં છે? હા યાર, પેમેન્ટ બેઠા ખાલી ભાઈ, દોવાનું કામ કાંઈ ચાલુ છે ને. કારણ કે ભાઈ આ ભેહું ભેગો નથી રહેતો ને, એમ નહીં સમજતા, એવું નથી. હા ભે ભાંગલે, આપણે શું ખાલી અહીંયા બેઠા છે, બેસું તો ખરું ને ભાઈ. અત્યારે દોવાનું કામકાજ ચાલુ હોય એટલે ખાલે આપણે નિરણ બિરણ કરવાની છે ને એવું કરવાનું છે. તો એ તમને આજે કંઈ નથી બતાવવાના ભાઈ. તો ચાલો હવે આપણે પાછા ફરી મળીશું, તો રાહ જોજો. ચાલો, તો જય સોમનાથ.